આજથી આપણે ટીવાય ની શરૂઆત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થર્ડ ઇયર સેમેસ્ટર પાંચ પેપર નંબર અગિયાર વ્યાકરણ લઘુ સિદ્ધાંત કૌમુદી મુદી આપણા આપણે જે કોર્સમાં છે એ બુકનું નામ છે લઘુ સિદ્ધાંત કૌમુદી હકીકત એવું છે કે ભટ્ટોજી દીક્ષિત નામના વિદ્વાન થઈ ગયા એમણે વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી નામનો ગ્રંથ લખ્યો છે એને બોલચાલમાં સિદ્ધાંત કૌમુદી કહે આ સિદ્ધાંત કૌમુદીમાં ચાર હજાર સૂત્રો અને એની આપેલી છે ભટ્ટોજ દીક્ષિતના શિષ્ય હતા વરદરાજ અને વરદરાજને એમ થયું કે આટલા બધા સૂત્રો છે તો એ અઘરું પડે આપણે ત્યાં એવી એક કહેવત પણ છે લઘુ સિદ્ધાંત નહીં પણ સિદ્ધાંત કૌમુદી બાબત કે કૌમુદી કઠિના દેવી છાત્રાણામ પ્રાણ ઘાતીની કૌમુદી બહુ અઘરી પડે વિદ્યાર્થીઓને બહુ હેરાન કરે છે તો ભટ્ટોજી દીક્ષિતના શિષ્ય વરદરાજને એમ થયું કે આ હજાર વાળી વૈયાકરણ સિદ્ધાંત કૌમુદીમાં મહત્વનું તો થોડુંક જ છે એટલે એણે એમાંથી થોડાક સૂત્રો થોડાક એટલે સાવ ઓછા નથી લગભગ ચૌદસો જેટલા સૂત્રો એ અલગ તારવી જે બહુ જ ઉપયોગી હતા અને એમણે વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી ઉપરથી એક નાની કૌમુદી બનાવી એટલે એનું નામ રાખ્યું છે લઘુ સિદ્ધાંત કૌમુદી કૌમુદી એટલે ચાંદની ચાંદની જેમ બધું બતાવે આપણને એમ આ પણ વ્યાકરણના સિદ્ધાંતો બતાવે એવો ગ્રંથ છે આપણે પહેલા શરૂઆતમાં એવું જોઈએ કે વ્યાકરણ એટલે શું એમ વ્યાકરણ આપણે બહુ કહેતા હોઈએ છીએ વ્યાકરણથી આપણે આમ ડરતા હોઈએ છીએ હકીકત એવું કઈ છે નહીં વ્યાકરણ બહુ સરસ છે અને વ્યાકરણમાં રસ પડે તો કાવ્ય જેટલો જ આનંદ આવે એવું છે હવે આ વ્યાકરણ એટલે શું તો એની એક વ્યુત્પત્તિ છે કે વ્યાક્રિયંતે વ્યાક્રિયંતે શબ્દા અનેન વ્યાક્રિયંતે અને એનો અર્થ આપણે લખીએ તો વ્યુત્પાદ્યંતે વ્યાક્રિયંતે વ્યુત્પાદ્ય શબ્દ અને વ્યાકરણમ વ્યાકરણ એટલે કે જેના દ્વારા શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવે છે એને વ્યાકરણ કહેવાય ટૂંકમાં શબ્દ કેમ બને છે એ જે બતાવે એને વ્યાકરણ કહેવાય જેમ કે કુંતી ઉપરથી કૌંતેય કેમ બન્યું તો એ તદ્ધિતનું સૂત્ર અને તદ્ધિતની પ્રક્રિયા આ બધું વ્યાકરણ આપણને સમજાવે ઉપરાંત શબ્દોના રૂપ પણ વ્યાકરણ જ આપણને શીખવે છે જેમ કે આપણે રામ શબ્દ લઈએ કે જન શબ્દ લઈએ તો આપણે હાઈસ્કૂલમાં તમે લોકો એ કહી રહ્યા હશે કે જનહ જનૌ જનાહ રામ રામવ રામા આ બધા રૂપ છે તો આ રૂપ કેમ બને એ પણ આપણને આ કૌમુદી શીખવે છે ખાલી એક ઉદાહરણ લઈ લઈએ જેમ કે રામ શબ્દ છે ને એનું એક રૂપ થાય છે રામેણ તો એમ કે રામેણ રામ ઉપરથી કેમ બન્યું તો એવું કે છે કે રામ શબ્દ છે ને એને ટા પ્રત્યય લાગે પછી ટાનો નો ઈ ન થઈ જાય આવું એક સૂત્ર છે આ ટા પ્રત્યય કોનાથી લાગે તો સૌ જ સમઉટ છસ્ટા ભ્યામ બિસ્ગે ભ્યામ વ્યસ્ગસી ભ્યામ વ્યસ્ગસો સામ ગ્યો સુ આઉ એક પાણી સૂત્ર છે આ સૂત્રથી ટા લઈ ગયો ટા નો ઈને કેમ કયો તો ટા ગસી ગ સ્યાહા આઉ એક પાણી સૂત્ર છે એનાથી ઈ ન થાય એટલે રામ વત્તા ઈ ન થયું એટલે અહીં આવ્યું ટા ગસી ગ સામી ના સ્યાહા ટા ગસી ગ આઉ એક સૂત્ર છે હવે રામ ઈનમાંથી રામે આવું થઈ જાય છે અવતાય બરાબર અહીં ગુણહ એવું સૂત્ર લાગે આદ ગુણહ અને પછી ન નો થઈ જાય છે તો રામેણ રામે અટકૂપે વ્યવાયેપી આવું એક સૂત્ર છે અટકૂપવાંગનુંમ વ્યવાયે વ્યવાયેપી તો રામ ટા રામ ઈન રામે ન રામેણ આવું બન્યું આમ આ ગણિત જેવું છે એક એક સૂત્ર લાગતું જાય પ્રક્રિયા થતી જાય પરિવર્તન થતું જાય ને છેલ્લે રૂપ સિદ્ધ થઈ જાય તો આ આવું જે શીખવે એને વ્યાકરણ કહેવાય એટલે ફરીથી વ્યાક્રિયંતે વ્યુત્પાદ્યંતે શબ્દાહ અને વ્યાકરણ વ્યાકરણમ જેનાથી શબ્દ વ્યુત્પન્ન થાય છે ઉત્પન્ન થાય છે શબ્દ કેમ બને એ શીખવા મળે છે શબ્દના રૂપ કેમ બન્યા એ શીખવા મળે છે આવું જે શીખાડે એને વ્યાકરણ કહેવાય વ્યાકરણમાં એવું હોય છે કે શબ્દ પદ વાક્ય રચના તો આ બધું પણ આપણા આપણાની વ્યાકરણમાં બધું પદ રચના એમાં બહુ મોટી ચર્ચા છે પદ રચનાની મોટા ભાગના પ્રકરણો એમાં જ છે તો આને કહેવાય વ્યાકરણ પતંજલિએ પણ એવું કીધું કે વ્યાકરણ છે એને શબ્દાનુ શાસન કહેવાય અને એણે એવી વ્યાખ્યા આપી અનુશિષ્ય તે સાધુ એટલે એમ કે જેનાથી સાધુ શબ્દોનું જ્ઞાન થાય સાધુ શબ્દ એટલે સારા શબ્દો સાચા શબ્દો એટલે શબ્દોના પ્રયોગ સાચા થાય અને સાચું રૂપ આપણને મળે આવું જે આપણને શીખાડે એને વ્યાકરણ કહેવાય તો વ્યાકરણ શબ્દ આ રીતે સમજવામાં આવે છે આપણે વ્યાકરણ છે ને આપણા કોર્સમાં છે થોડું ઘણું પછી બીજી વાત એ છે કે આ વ્યાકરણ શું કામ ભણવું જોઈએ તો પતંજલિએ પોતાના મહાભાષ્યમાં આ પતંજલિનો પરિચય આપણે મેળવશું પછી પણ પતંજલિ પોતાના મહાભાષ્યમાં એવું લખ્યું કે વેદની રક્ષા એને પેલું પ્રયોજન વ્યાકરણના પ્રયોજનો વ્યાકરણના પ્રયોજન એમાં એને પેલું એવું લખ્યું કે વેદ રક્ષા એવું કે વેદ રક્ષા કરવા માટે વ્યાકરણ ભણવું જોઈએ પછી બીજું પ્રયોજન એને એવું બતાવ્યું કે વિભક્તિ વિપરિણામ વિભક્તિ એટલે શું છે કે સંસ્કૃતમાં વિભક્તિઓ હોય છે જેમાં જોયું એ તૃતીય એક વચનનું રૂપ છે હવે વિપરિણામની જરૂર મોટે ભાગે કર્મકાંડમાં પડતી હોય છે જ્યારે યજ્ઞ અને થતા હોય ત્યારે એટલે એમ કે સૂર્યમ આવાહયામી એમ ઈ સૂર્યાય નમઃ તો સૂર્યમ આવા હયામી આ સૂર્યની દ્વિતીય વિભક્તિના રૂપની જરૂર હતી પણ પછી નમઃ કહેવાય ત્યારે અહીંયા ચોથી વિભક્તિ જરૂર પડે તો દ્વિતીયમાંથી ચોથી વિભક્તિમાં રૂપ એનું બદલવું પડે તો એને કહેવાય વિભક્તિ વહી વિપરીણામ વિભક્તિનું વિપરિણામ વ્યાકરણ આવડે તો જ આવડે એટલે એક પ્રયોજન છે કે તમે વિભક્તિનું સાચું વિપરિણામ ટૂંકમાં વિભક્તિનું પરિવર્તન કરવાની ક્ષમતા આપણને પ્રાપ્ત થાય એટલે આપણે વ્યાકરણ ભણવું જોઈએ ત્રીજું એણે એમ કીધું કે વેદાંગ ભણવા જ જોઈએ એવી શ્રુતિની આજ્ઞા છે શ્રુતિ આજ્ઞા શ્રુતિ એટલે વેદ વેદ એવી આજ્ઞા કરે કે વેદાંગ ભણવા જ જોઈએ એટલે તો પતંજલિએ પણ લખ્યું કે બ્રાહ્મણ એનો નિષ્કાર સડંગો વેદો ધ્યેયોગ ને બ્રાહ્મણે કોઈ પણ જાતના સ્વાર્થ વગર કોઈ પણ જાતની અપેક્ષા વગર છ અંગ સહિત વેદ ભણવો જોઈએ એમ તો વેદાંગ ભણવા જોઈએ એવી શ્રુતિની આજ્ઞા છે એવું પતંજલિ કે માટે ને વ્યાકરણ છે એ એક વેદાંગ છે પાણીનીય શિક્ષામાં એવી કલ્પના કરી કે વેદ છે ને એક પુરુષ છે અને એના અંગ એ જુદા જુદા શાસ્ત્રો છે જેમ કે એમાં એવું લખ્યું છંદ પાદ વેદસ્ય હસ્તું કલ્પોથ પઠ્યતે જ્યોતિષામયનમ મયનમ ચક્ષુર નિરૂકત શ્રોત્ર શિક્ષા ઘ્રણ તો વેદસ્ય મુખમ વ્યાકરણ સ્મૃતમ તસ્માસાંગમ અધીત્યવ બ્રહ્મલોકે મહીયતે એટલે છંદ શાસ્ત્ર છે એ વેદના પગ છે ચરણ છે નિરુક્ત શાસ્ત્ર છે એ વેદ પુરુષના કાન છે શિક્ષા શાસ્ત્ર છે એ વેદ પુરુષનું નાક છે શિક્ષા ઘ્રાણમ તો વેદસ્ય અને મુખમ વ્યાકરણ સ્મૃતમ અને વ્યાકરણ શાસ્ત્ર એ વેદ પુરુષનું મુખ છે આમ છંદ શાસ્ત્ર કલ્પ જ્યોતિષ નિરુક્ત શિક્ષા અને વ્યાકરણ આ છ એને વેદના અંગ કહેવાય છે વેદાંગ કહેવાય છે એટલે પતંજલિ એવું બતાવે કે શ્રુતિની આજ્ઞા છે કે વેદાંગો ભણવા જ જોઈએ એટલે વેદાંગોમાં એક વેદાંગ વ્યાકરણ છે એટલે વ્યાકરણનું ત્રીજું પ્રયોજન પતંજલિના મત એવું છે કે વ્યાકરણ ભણવું જોઈએ શ્રુતિની આજ્ઞાને લીધે પછી ચોથું પ્રયોજન એવું છે કે ટૂંકે રસ્તે શબ્દોનું જ્ઞાન થાય ટૂંકે રસ્તે શબ્દોનું જ્ઞાન શબ્દોનું જ્ઞાન જો આપણે બધા શબ્દો મોઢે કરવા બેસીએ તો વાર લાગે પણ ટૂંકે રસ્તે થઈ જાય પાણીની એક આવડે એટલે બધું આવડી જાય એમ એટલા માટે કહે કે ટૂંકે રસ્તે શબ્દોનું જ્ઞાન થાય અને છેલ્લે પ્રયોજન એમ કે સંદેહ નિવારણ સંદેહ નિવારણ ઘણી બાબતો સમજાતી ન હોય વ્યાકરણ શીખીએ એટલે સમજાઈ જાય કે ઠીક આમ છે બરાબર છે આપણે કહીએ હમણાં જ આપણે ઉદાહરણ લીધું ને કે ભગવદ્ ગીતા વાંચીએ ને પછી એમાં આવે કે કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ તો આપણે એમ થાય કે આ કૌંતેય કેમ બન્યું હશે કુંતી ઉપરથી વ્યાકરણ ભણીએ તો ખ્યાલ આવે કે આ તદ્દીત કહેવાય એમ તો આ એના પ્રયોજનો છે વ્યાકરણના એવું પતંજલિ કીધું કે વ્યાકરણ ભણવું જ જોઈએ એક શ્લોક પણ બહુ સરસ છે કે યદ્યપિ બહુ નાધી છે તથાપી પઠ પુત્ર વ્યાકરણમ સ્વજન સ્વજનો માભૂતમ સકૃત છકૃત એમ કે પુત્ર કોઈ પિતા પોતાના પુત્ર કે બહુ નાધીસે બહુ ન ભણતો વાંધો નહીં પણ તથા છતાં પણ પુત્ર વ્યાકરણમ પઠ એ દીકરા તું વ્યાકરણ તો ભણજે જ શું કામ ત સ્વજનઃ સ્વજનોમાંભૂત સ્વજનને તું સ્વજન ન બોલતો આપણે સંસ્કૃતમાં ત્રણ સ છે સ સ અને સ આને તાલવ્ય સ કહેવાય અને મૂર્ધન્ય કહેવાય આને દંત્ય કહેવાય તો સ સ સ ઘણા છે ને એના મનમાં એક એવી ભ્રાંત માન્યતા છે મેં સંસ્કૃતના શિક્ષકોને જોયા છે એ સકારને દંત્ય સ ને તાલવ્ય સ બોલતા હોય સ્વાગતમ કે સ્વાગતમ એટલે આ ભૂલ આપણે ન કરવી દરેક એમ કે સંસ્કૃત હોય એટલે સ બોલાય તાલવ્ય સ બોલાય એવું ન હોય સ હોય સ બોલાય બાકી તો જેવો સ હોય એવું ઉચ્ચારણ થાય તાલવ્ય હોય તો તાલવ્ય મૂર્ધન્ય હોય તો મૂર્ધન્ય દંત્ય હોય તો દંત્ય પણ મેં ઘણા ને એવું જોયું છે સ્વ સ્વ કરતા હોય એટલે આ બોલે છે કે સ્વજન સ્વજનો માભૂત

તો વ્યાકરણ એટલે શબ્દ કેમ ભયનો રૂપ કેમ ભયના એ સમજાવે એ શાસ્ત્રને વ્યાકરણ કહેવાય વ્યાકરણ શું કામ ભણવું જોઈએ વેદની રક્ષા માટે વિભક્તિનો આપણે પ્રયોગ કરી શકીએ એક વિભક્તિમાંથી બીજી વિભક્તિમાં આપણે પ્રયોગ કરી શકીએ એટલા માટે ભણવું જોઈએ વેદની આજ્ઞા છે એટલે ભણવું જોઈએ ટૂંકે રસ્તે શબ્દોનું જ્ઞાન થાય એટલે ભણવું જોઈએ અને આપણા સંદેહનું નિવારણ થાય માટે વ્યાકરણ ભણવું જોઈએ તો આ વ્યાકરણની વાત થઈ હવે આપણું આ વ્યાકરણ શાસ્ત્ર ક્યારે શરૂ થયું હશે તો આપણી પાસે જૂનામાં જૂનો દસ્તાવેજ જો કોઈ હોય તો એ વેદ છે એટલે વેદના કેટલાક ઉલ્લેખો આપણને જોવા મળે જેમ કે યજ્ઞેન યજ્ઞ મયજંત દેવાહા આવું ઋગ્વેદમાં છે એટલે આમ તો આ પુરુષ સૂક્તનો મંત્ર છે જે યજુર્વેદમાં પણ છે તો એમાં યજ્ઞ ન યજ્ઞમ એમાં એક વ્યાકરણનો ઉલ્લેખ જોવા મળે ધાન્યમ સિધિનુ દેવાન એવું યજુર્વેદમાં છે યેન દેવા પવિત્રેણ આત્મા નમ સદા આવું સામવેદમાં છે તો આવા બધા ઉલ્લેખો ઉપરથી આપણને એવું લાગે કે વેદ વખતે વ્યાકરણ તો હતું જેમ પછી વ્યાકરણ વ્યવસ્થિત શાસ્ત્ર રૂપે આવ્યું અને વ્યાકરણ ઘણા લોકોએ લખ્યું એટલે એને પછી જુદા જુદા વ્યાકરણ કહેવાય છે તો એના પર ઉલ્લેખ છે જેમ કે બ્રહ્માનું વ્યાકરણ ને ઈશાનનું વ્યાકરણ ને ઈન્દ્રનું વ્યાકરણ ને એમ એટલે જે એક શ્લોક છે ઇન્દ્રમ ચાંદ્રમ કાસકૃત્સનમ કૌમારમ શાકટાયનમ સારસ્વતમ ચાપીશલમ શાકલ્યમ પાણીનીયકમ ઈન્દ્ર વ્યાકરણ ચાંદ્ર વ્યાકરણ કાસકૃત્સનનું વ્યાકરણ કૌમાર વ્યાકરણ શાકટાયન વ્યાકરણ સારસ્વત વ્યાકરણ આપીશલ વ્યાકરણ શાકલ્ય વ્યાકરણ અને પાણીનીય વ્યાકરણ તો આ બધા વ્યાકરણના સંપ્રદાયો હતા જુદા જુદા વ્યાકરણો લખાણા પણ એમાં સૌથી શ્રેષ્ઠ વ્યાકરણ એ મહર્ષિ પાણીનીનું છે એ ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયા હતા પાણીની પાણીની છે એ એના ગામનું નામ શાલાતુર હતું એટલે અત્યારે આપણે પંજાબ પાસે એટલે પાકિસ્તાનની આજુબાજુ આટલામાં શાલાતુર નામનું ગામ હતું એમાંય રહેતા હતા અને લહુર એવું બલદેવ ઉપાધ્યાય પણ કે લહુર નામનું ગામ હતું ટૂંકમાં પંજાબની આજુબાજુ પાણીની જન્મભૂમિ છે અને એના વિશે બહુ જાજી માહિતી પ્રાપ્ત નથી થતી એટલી જ થાય જ કે મહર્ષિ પાણીની એની માતાનું નામ દાક્ષી હતું અને પિતાનું નામ પાણી હતું પાણીનીએ તક્ષશિલા વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો અને એ વર્ષાચાર્યના શિષ્ય હતા વર્ષાચાર્ય નાલંદા વિશ્વવિદ્યાલયના બહુ મોટા આચાર્ય હતા તો આટલી જ માહિતી પ્રાપ્ત થાય છે કે પાણીની માતાનું નામ દાક્ષી પિતાનું નામ પાણી એણે તક્ષશિલામાં અભ્યાસ કર્યો હતો પછી વર્ષાચાર્યના શિષ્ય બન્યા હતા ને વર્ષાચાર્ય એ નાલંદા વિશ્વવિદ્યાલયના મોટા આચાર્ય હતા હવે આ સિવાય બીજી ખાસ કંઈ માહિતી પ્રાપ્ત નથી થતી પાણીની તો પાણીની મુનિ એના વિશે દંતકથાઓ કેટલીક પ્રાપ્ત થાય છે એક દંતકથા એવી છે કે પાણીની અને કાત્યાયન આપણે ત્યાં જે જે અત્યારે વ્યાકરણ કહીએ છીએ કાત્યાયન અને પતંજલિ આ ત્રણ મુનિઓનું વ્યાકરણ છે એટલે ત્રિમુનિ વ્યાકરણ એવું પણ આપણા વ્યાકરણને કહેવામાં આવે છે હવે આ મહર્ષિ પાણીની જે છે એ કાત્યાયન ના સહાધ્યાય હતા કાત્યાયન ના સહાધ્યાયી બે સાથે ભણતા કાત્યાયન બહુ બુદ્ધિશાળી હતા એની પાસે પાણીની થોડા ઝાંખા દેખાય અને એને સ્પર્ધા રહેતી કે હું કાત્યાયન થી આગળ નીકળું પણ નીકળી જ ન શકે એટલે પાણીની બહુ દુઃખ થયું વિદ્યામાં આવી સ્પર્ધા હોય તો પાણીની એમ થાય કે હું કાત્યાયનને કેમ આગળ ન થઈ શકું કાત્યાયન કરતા વધુ માર્ક કેમ ન લઈ શકું એનાથી વધારે કેમ હું મારો દેખાવ સારો ન કરી શકું એટલે ગુરુનો એ પ્રયાગમાં ગયા ત્યાં પ્રયાગમાં મહાદેવની આરાધના કરી એમ કહેવાય કે વિદ્યાના ગુરુ શિવ છે ઈશાનઃ સર્વ વિદ્યા નામ આવું આપણે વેદમાંય લખ્યું લીખું છે તો એને મહાદેવની આરાધના કરી તો મહાદેવ પ્રસન્ન થયા અને મહાદેવે પોતે દર્શન આપ્યા જ્યાં તપ કરતા હતા ત્યાં શિવ આવ્યા અને શિવ છે તો પાણીની તો આંખો એટલે મહાદેવે ડમરુ વગાડ્યું ચૌદ વખત ડમરું વગાડ્યું આ ડમરુમાંથી માંથી ખરેખર તો ડમટ 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 ડમન ની ના ડમટ ડમર વયમ એમ ખરેખર તો ડમટ ડમટ એવો અવાજ આવવો જોઈએ એને બદલે એમાંથી ચૌદ સૂત્રો એવો અવાજ આવ્યો જેમ આમ ચૌદ સૂત્રો નીકળ્યા એટલે એવો એક શ્લોક પણ છે કે નનાદકામ નવ પંચવારમ વારમ ઉદ્ધર તુકામા હસનકા સિદ્ધા ને તદ વિમર્ષે શિવસૂત્ર ટૂંકમાં પાણીની એ ચૌદ સૂત્રો આ રીતે મેળવા મહાદેવ પાસેથી અને એના ઉપરથી એણે બીજા ચાર હજાર સૂત્રો લખ્યા અને ચાર હજાર સૂત્રો લેખા એ ગ્રંથને કહેવાય છે અષ્ટાધ્યાયી એ ગ્રંથને કહેવામાં આવે છે અષ્ટાધ્યાયી આ પાણીની અષ્ટાધ્યાયી એમાં એને આઠ અધ્યાય છે દરેક અધ્યાયમાં ચાર ચાર ચરણ છે એટલે બત્રીસ ચરણ આઠ અધ્યાય એમાં ચાર હજાર સૂત્રોમાં સંપૂર્ણ સંસ્કૃત ભાષાનું પૂર્ણ વ્યાકરણ એને લખી નાખ્યું અદભુત કામ કર્યું આ એની એક વાત પછી બીજી વાત એ છે કે વર્ષાચાર્ય પાસે પાણીની ભણતા એમ કાત્યાયન પણ ભણતા કાત્યાય વર્ષાચાર્ય કાત્યાયન હોશિયાર હતા એટલે વર્ષાચાર્ય પોતાની કન્યા એ કાત્યાયન સાથે પરણાવી એટલે પાણીની ને આમ દુઃખ થયું દુઃખ થયું એટલે એને કન્યા પ્રાપ્ત કરવી હતી કે એમાં આશક્તિ હતી કે એવું કઈ નહોતું પણ એને એમ થયું કે મારા ગુરુએ મારે બદલે કાત્યાયનને પસંદ કર્યા એટલે એણે શિવો પાસના કરી અને શિવને પ્રસન્ન કર્યા અને અષ્ટાધ્યાયીની પ્રાપ્તિ થઈ આપણે પાણીની દ્વારા તો આ બે દંતકથા છે એ કેમ છે કે કાત્યાયનથી આગળ નતા વધી શકતા પાણીની એટલે પાણીની તપ કરવા ગયા અને મહાદેવે ડમરૂ વગાડ્યું અને એમાંથી એને ચૌદ સૂત્રો મળ્યા જેને માહેશ્વર સૂત્રો કહેવાય અને એના ઉપરથી એને અષ્ટાધ્યાયની રચના કરી અને બીજો મત એવો છે કે પાણીનીના ગુરુ વર્ષાચાર્ય પોતાની કન્યા કાત્યાયનને આપીને એટલે પાણીનીને દુઃખ થયું અને એને શિવની આરાધના કરી અને અષ્ટાધ્યાયની રચના કરી એક ત્રીજી કથા છે ને એક કથા સાગરમાં મળે છે કથા સરીત સાગરમાં લંબક એક એના ચોથા આવી એક કથા છે કે વરુચિ એટલે કે પાણીની એમ એ પોતે જ આત્મકથન કરે છે અને કથા સરિત સાગર માં કાત્યાયનની પોતાની વાત પોતે જ કહે છે એવી એક કથા છે અને એમાં એમ કે હવે વર્ષાચાર્યના ઘણા બધા શિષ્યો હતા એમાં પાણીની નામના પણ એક શિષ્ય હતા એ પાણીની એની બુદ્ધિ બહુ લાંબી નથી એ જળ બુદ્ધિના વિદ્યાર્થી હતા પછી સેવા કરીને થાકી ગયા એટલે વર્ષાચાર્યની પત્નીએ એમ કીધું કે તું ગમે એટલી સેવા કરીશ તને વિદ્યા એમ નહીં પ્રાપ્ત થાય પણ તું એક કામ કર તારે જો વિદ્યા મેળવવી જોઈને તો તું તપ કર અને મહાદેવને પ્રસન્ન કર એટલે એણે શિવને પ્રસન્ન કર્યા ખૂબ તપ કર્યું શિવ પ્રસન્ન થયા પાણીની ઉપર અને શિવને નવું વ્યાકરણ મળ્યું પછી કાત્યાયન પોતાના આત્મકથનમાં એવું કહેશ કે પાણીનીએ ગુરુપત્ની કહેવાથી શિવની તપ શિવનું તપ કર્યું અને અષ્ટાધ્યાયની રચના કરી પછી મારી સાથે સાત દિવસ શાસ્ત્રાર્થ કર્યો મને બતાવ્યું અને આઠમે દિવસે કે હું જીતી ગયો પાણીનીને સાત દિવસ તો પાણીનીને હું જીતી ન શક્યો પણ આઠમે દિવસે હું જીતી ગયો એટલે આકાશમાં રહેલા મહાદેવે પાણીની પક્ષ લીધો અને મહાભયંકર હુંકાર કર્યો અને એમ કહે છે કે પરિણામે અમારું ઐન્દ્ર વ્યાકરણ નાશ પામ્યું અને પાણીનીનું વ્યાકરણ જીવી ગયું આવું એક આત્મકથન એમાં છે એટલે કાત્યાયનનું આત્મકથન છે કથાસરિત સાગરના પહેલા લંબકમાં એટલે એમ કહે છે કે પાણીની આ રીતે વ્યાકરણ લખ્યું ને મને જીતી લીધા શિવ કૃપાથી અને અત્યારે પાણીનીનું વ્યાકરણ છે અમારું નાશ પામ્યું એમ બીજી એક છે આ સિવાય કે અષ્ટાધ્યાયી જોઈને એટલે કાત્યાયનને બહુ ઈર્ષા થઈ કારણ કે કાત્યાયન અને પાણીની તો સહાધ્યાય હતા ભેગા ભણતા હતા અને પાણીની આવું કોઈ દિવસ કામ કરી જ શકે નહીં પણ જ્યારે પરમાત્માની કૃપા થાય આપણે તુલસીદાસ દાસ કીએ જ ગરલ સુધા રીપુ કરાય અમિતાઈ ગોપદ સિંધુ અનલ શીતલાઈ પરમાત્મા કૃપા કરે તો અનલ શીતલાઈ અગ્નિ પણ ઠંડો થઈ જાય ગરલ સુધા ઝેર છે ને એ પણ અમૃત બની જાય રીપુ કરાય અમિતાઈ શત્રુ હોય ને એ મિત્ર બની જાય ગોપદ સિંધુ ગાયના પગ જેટલો નાનકડો ખાડો હોય ને એ દરિયો બની જાય છે અને અનલ શીતલા અગ્નિ ઠંડો થઈ જાય તો શિવની કૃપા થઈ ને એટલે એણે અષ્ટાધ્યાય જેવો અનન્ય અદભુત અનુપમ એવો ગ્રંથ લખ્યો અને એટલે કાત્યાયને ઈર્ષા થઈ આમે એક મનોવિજ્ઞાન છે જેની સાથે સ્પર્ધા હોય એને પેલા બતાવી એટલે પાણીની એ કાત્યાયને પેલા બતાવ્યું કે જો મેં અષ્ટાધ્યાયની રચના કરી કાત્યાય અને અષ્ટાધ્યાય જોઈ વાંચી હું કરી જ ન શકું એટલે એને ઈર્ષા ઈર્ષા થઈ અને ઘણી મોટા ભાગે ખોટી ભૂલો હતી એટલે એણે એટલી બધી ભૂલો કાઢી એ ભૂલોને વાર્તિક કહેવાય છે એટલે એને વાર્તિક લઈ ગયો એટલે પાણીનીથી સહન ન થયું એટલે એણે કાત્યાયને સાપ આપી દીધો કે જ્યાં તારું મૃત્યુ થશે તો કાત્યાયને પણ સામે સાપ આપ્યો કે સૂર્યોદય પહેલાં તારું પણ મૃત્યુ થશે અને તારું સિંહ દ્વારા મૃત્યુ થશે અને બેય મુનિ સાપ ને પ્રતિશાપ એકે સાપ આપ્યો એટલે બીજાએ આપ્યો એને કારણે બેય ઋષિ એ જ દિવસે મૃત્યુ પામ્યા હવે થયું એવું કે મૃત્યુ પામ્યા ત્યારે બે ના ગ્રંથો રહી ગયા પાણીનીના સૂત્રો અષ્ટાધ્યાયી અને કાત્યાયના વાર્તિક એમને એમ પડ્યા અને બેય મૃત્યુ પામ્યા એ દિવસ તેરસ તિથિ હતી એટલે આપણે ત્યાં ભારતીય પરંપરામાં જેને મેઇન સબ્જેક્ટ વ્યાકરણ હોય મુખ્ય વિષય એને તેરસને દિવસે રજા રાખવામાં આવતી એને આપણે વાર પ્રમાણે રજા ન રહેતી હોય આપણે એક સંસ્કૃતનો શ્લોક છે અમાપૂર્ણા ગુરુમહંતી શિષ્યમ હંતી ચતુર્દશી ઉભયો રષ્ટમી હંતી પ્રતિપદ અમાસ અમાસને દિવસે જો કોઈ ભણે અમાપૂર્ણા અને પૂનમને દિવસે તો ગુરુનો નાશ થાય અમાપૂર્ણા ગુરુમહંતી શિષ્ય ચતુર્દશી ચૌદશ દિવસે ભણવામાં આવે તો શિષ્યનો નાશ થાય આઠમને ઉભ્યો ભણવામાં આવે તો ગુરુ શિષ્ય બંનેનો નાશ થાય પ્રતિપથ પાઠ નાશી અને પડવાને દિવસે જો ભણવામાં આવે તો પાઠનો નાશ થાય યાદ જ નોરીયે કાંઈ એમ આપણે ત્યાં આવી એક પરંપરા હતી એટલે તિથિ પ્રમાણે રજા રાખવામાં આવતી તો અમાસ પૂનમ એટલે બે બે આઠમ એટલે ચાર અને પડવા બે એટલે મહિનામાં છ રજા વિદ્યાર્થીને મળતી અને એમાં વ્યાકરણ હોય વ્યાકરણ વાળા હોય તો એને તેરસ ને દિવસે વધારે રજા મળે એટલે આઠ રજા મળે મહિનામાં આઠ રજા એવું એક આપણી પરંપરામાં હતું ને જરૂરી પણ હતું કારણ કે એ બહુ નક્કર રીતે ભણાવવામાં આવતું એમ અત્યારે તો આપણે બધું ખબર છે કે એમ ભણીએ છીએ હશે તો એ દિવસે મૃત્યુ પૈમા અને એવી એક વાત આપણને પંચતંત્રમાં એક શ્લોક છે એમાંથી આપણને પ્રાપ્ત થઈ છે શ્લોકમાં ત્રણ ઋષિઓ કેમ મૃત્યુ પૈમા એની વાત છે સિંહો વ્યાકરણસ્ય કર્તુરહરત પ્રાણાન પ્રિયાન્ પાણીને હે મીમાંસાકૃત મુન્મમાથ સહ સાહસ્તિ મુનિમ જૈમિનીમ છંદો જ્ઞાનની ધિમ જગાન મકરો વેલા તટે પિંગલ અજ્ઞાના વૃત ચેત હોય વ્યાકરણ ના કરતા સિંહો વ્યાકરણ કરતુ પ્રાણા ન હરત જો સિંહે વ્યાકરણ ના વ્યાકરણના લેખક એવા મહાન ઋષિ પાણીની ના પ્રાણ હરી લીધા સિંહને ખબર હતી કે હું આવા એક ઐતિહાસિક વ્યક્તિને મારું છું

છંદ કહેને કહેવાય વૈદિક છંદો કોને કહેવાય લૌકિક છંદો કોને કહેવાય આ બધું પેલો ગ્રંથ લખનાર પિંગલ મુનિ તો એને મગરે મારીને એટલે આપણા પંચતંત્રના ના લેખક કે અજ્ઞાન આવૃત ચેત સામ અજ્ઞાનથી આવૃત થયેલા ચિત્તવાળા એવા આ પ્રાણીઓને શું ખબર પડી એને કહ અર્થ ગુણહિ ગુણહિ ક અર્થ એને ગુણો સાથે શું લેવા દેવા એને તો કઈ ખબર નથી તો ટૂંકમાં પાણીની ને સિંહે મારી નાખાતા એવું પંચતંત્રમાંથી પણ આપણને ઉલ્લેખ એવો મળે જ કે સિંહો વ્યાકરણ કરતુરહર પ્રાણાન પ્રિયાન પાણીને હે આ પાણીની એણે સરસ ગ્રંથની રચના કરી અને એક એવો શ્લોક છે કે ત્રીણી સૂત્ર સહસ્રાણી તથા નવશતાની ચ ચણવતીમ સૂત્રાણા પાણીની કૃતવાન સ્વયં પાણીનીએ ત્રણ હજાર નવસો છન્નું સૂત્રો લખ્યા છે એટલે લગભગ ચાર હજાર એવું કહેવામાં આવે છે તો એમાં અષ્ટાધ્યાય નામનો ગ્રંથ છે એક હજાર જેટલા સૂત્રો છે એમાં આઠ અધ્યાય છે દરેક અધ્યાયમાં ચાર ચાર ચરણ છે એટલે બત્રીસ ચરણ છે અને આ ગ્રંથ એ વ્યાકરણનો નાનામાં નાનો ગ્રંથ બન્યો એવું કહેવાય છે આપણને એમ થાય કે ચાર હજાર સૂત્ર કંઈ નાના કહેવાય તો કે હા નાના કહેવાય

કુશ એટલે દર્ભ ઘાસ નહીં અણી ઉપર રહેલું પાણીનું બિંદુ એવળું પાણીનીનું વ્યાકરણ છે એટલે આ બહુ નાનું વ્યાકરણ ગણવામાં આવે છે પણ આ વ્યાકરણ એટલું બધું અદ્ભુત બન્યું કે આજે પણ પાણીની વગર કોઈ વ્યાકરણના વિદ્વાન અથવા સંસ્કૃતના વિદ્વાન બની શકતા નથી એમ પછી અષ્ટાધ્યાયી બહુ સરસ ગ્રંથ છે આ ઉપરાંત પાણીની એ ફિટ સૂત્રો લિંગાનું શાસન એવું પણ લખ્યું છે પાણીની એક વિશેષતા એ હતી કે એ વ્યાકરણકાર તો હતા પણ એ મહાકવિ પણ હતા એને જાંબવતી જય નામનું મહાકાવ્ય લખ્યું છે આપણે એ વાત કરીને પછી પાણીની નવું પૂરું કરીએ એ પરિચય જાંબવતી જય નામનું મહાકાવ્ય લખ્યું છે અને એમાં એને બહુ સરસ કવિતા લખી છે એટલે આમ આપણે જોઈએ ને એમ કહેવાય કે શાસ્ત્રનો માણસ કાવ્ય ન લખી શકે કાવ્યનો માણસ શાસ્ત્ર ન લખી શકે કારણ કે શાસ્ત્ર છે એ બુદ્ધિની વસ્તુ છે કવિતા છે એ હૃદયની વસ્તુ છે હૃદયનો માણસ ક્યારેય બૌદ્ધિક ન બની શકે બૌદ્ધિક માણસ ક્યારે એ હૃદયનો ન બની શકે હાર્દિક બની શકે પણ પાણીનીમાં બેય હતું એ બૌદ્ધિક પણ હતા હાર્દિક પણ હતા તો એને મહાકાવ્ય લખ્યું છે આ મહાકાવ્ય આખું પ્રાપ્ત નથી થતું પણ કેટલાક કેટલાક શ્લોક મળે છે એક શ્લોક તમને કહું એટલે પાણીનીની વ્યાકરણની તો છે જ વિશેષતા પણ એક પોતે કેટલું સરસ કાવ્ય લખી શકતા એનું એક જ ઉદાહરણ લઈએ અને આપણે વ્યાખ્યાન પૂરું કરીએ

એ સફેદ વસ્ત્રો પહેરી અને પોતાના પ્રિયતમને મળવા રાત્રે જતી હોય છે એટલે જતી હતી ત્યાં વાદળે એને જોઈ તો વાદળ કેમ જોઈ શકે તો કે વિદ્યુન્નય નહીં વીજળીની આંખોથી વાદળે અભિસારિકાને જતી જોઈ અભિસારિકાના મુખને જોયું મુખમ નિશાયામ અભિસારિકાયા નિશાયામ અભિસારિકાયા મુખમ નિરીક્ષ્ય એને મુખ જોઈને વીજળીરૂપી આંખોથી વાદળે

રૂપી આંખથી પૃથ્વી ઉપર જતી અભિસાયિકાના મુખને જોઈને જાણે કે મારા પાણી સાથે ચંદ્ર શું નીચે વાદળ રડવા માંડ્યું એમ અને એ એની ગર્જના છે ને આમે પ્રકાશનો વેગ વધુ હોય પહેલા વીજળી થાય પછી ગર્જના થાય એટલે પાણીની આ શ્લોક તો એમાં કેટલી બધી કવિતા છે જો નિરીક્ષ વિદ્યુન્નયનય પયો મુખમ નિષાયામભિસારિકાયા ધારા નિતુવાંત ચંદ્રોયતર તો પાણીની કા કવિ પણ હતા અને વ્યાકરણના લેખક પણ હતા તો પાણીનીનો આ પરિચય પૂરો કરીએ હવે પછીના પીરિયડમાં આપણે કાત્યાયન અને પતંજલિની વાતો કરશું